હેલો એવરીવન શરૂ કરીશું બાવીસ ઓક્ટોબરના કરંટ અફેર્સ આજનો પહેલો પ્રશ્ન છે તાજેતરમાં ડેનમાર્ક ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતની સાયના નેહવાલે કયો મેડલ જીત્યો છે તો ડેનમાર્ક ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં સાયના નહેવાલે ફાઇનલમાં પહોંચ્યા બાદ ખૂબ ખરાબ રીતે પરાજય થતા સિલ્વર મેડલ જીત્યો છે તો તેમણે સિલ્વર મેડલ જીત્યો તો ગોલ્ડ મેડલ કોને મળ્યો છે તો ગોલ્ડ મેડલ મળ્યો છે તાઇવાનની તાઈ જુ યિંગને તાઇવાનની તાઈ જુ યિંગને ગોલ્ડ મેડલ મળ્યો છે અને સાયના નહેવાલનો પરાજય થતા તેમને સિલ્વર મેડલ મળ્યો છે અને અગાઉ વર્ષ બે હજાર બારમાં સાયના નેહવાલ ડેનમાર્ક ઓપન જીતી ચૂકી છે હવે ડેનમાર્ક તો ડેનમાર્ક ઉત્તર યુરોપમાં આવેલો દેશ છે તેનું પાટનગર છે કોપન હેગન આ છે ડેનમાર્ક એનું ઉત્તરે છે નોર્વે સ્વીડન દક્ષિણે જર્મની અને આ છે ઓપન હેગન અને તે ડેનમાર્કની પશ્ચિમે આવેલો છે નોર્થ સી અને પૂર્વમાં આવેલો છે સી ડેનમાર્કનું ચલણ છે ડેનિશ ક્રોન કે આર ઓ એન ઇ ક્રોન ક્રોન તેનું ચલણ છે અને ડેનમાર્કનો જે વિસ્તાર છે એ ઉપરાંત ડેનમાર્કની જે અધર ટેરિટરીઝ પણ છે એ માટે આપણે મેપમાં જવું પડશે ડેન્માર્ક કયો વિસ્તાર તે હસ્તક ધરાવે છે તો આ છે આપણી પૃથ્વી જઈશું યુરોપ તરફ આ છે યુરોપ અને આ છે ઉત્તર યુરોપ તો ઉત્તર યુરોપમાં આવેલું છે ડેનમાર્ક તો આ જે વિસ્તાર છે એ ડેનમાર્કનો મુખ્ય ભૂમિ ભાગ છે આ ઉપરાંત ડેન્માર્ક પોતાની ટેરેટરીઝ પણ ધરાવે છે એટલે કે અન્ય ક્ષેત્રો પણ ધરાવે છે આ સમગ્ર ડેનમાર્ક છે આ ઉપરાંત જે ઉત્તર એક મોટો જે ડેન્માર્ક કરતા પણ મોટો દેશ છે આપણે બધા દેશ વિશે જાણીએ તે છે ગ્રીનલેન્ડ તો ગ્રીનલેન્ડ છે આ ગ્રીનલેન્ડ ડેનમાર્ક હસ્તક છે એટલે કે ગ્રીનલેન્ડ પર ડેનમાર્ક નું આધિપત્ય છે હું તમને જણાવી દઉં કે ગ્રીનલેન્ડ નું પાટનગર છે નુક એનું પાટનગર છે નુક અને ગ્રીનલેન્ડ ટોટલ વસ્તી છે પંદર હજાર જેટલી એમાંથી સાત હજાર જેટલી વસ્તી નુક ની આસપાસ વસે છે આ છે નુક ગ્રીનલેન્ડ નું પાટનગર ખાલી નામ જ ગ્રીનલેન્ડ છે બાકી ભાગનો સમય બરફથી છવાયેલું જ રહે છે 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 છવાયેલો બીજો પ્રશ્ન સેવા કયા બે શહેરો વચ્ચે શરૂ થઈ છે આ સેવા શરૂ થઈ છે મુંબઈ અને ગોવા વચ્ચે અને આ ક્રુઝનું નામ રાખવામાં આવ્યું છે એન્ગ્રિયા એંગ્રિયા અને આ નામ રખાયું છે પ્રથમ મરાઠા નવસેના એડમિરલ કાનહોજી આંગ્રેના નામ પરથી કાનહોજી આંગ્રેના નામ પરથી લખાયું છે એન્ગ્રિયા અને આ જે એન્ગ્રિયા નામ છે તે મુંબઈ પોર્ટ ટ્રસ્ટ અને અંગ્રિયા સાગર ઈગલ પ્રાઇવેટ લિમિટેડનું સંયુક્ત નામ છે તેના પરથી એન્ગ્રિયા નામ રખાયું છે અને આ ક્રુઝ પર સિત્તેર સ્ટાફ ઉપરાંત ચારસો જેટલા પ્રવાસીઓ પણ કાર્ય યાત્રા કરી શકે છે હવે ક્રુઝ હોય છે શું તો ક્રુઝમાં રહેવાની ઉપરાંત

કે ત્યાં ભૂખમરાને કંટ્રોલ કરવામાં નહીં આવે તો હવે તેના નાગરિકો મરવા પણ લાગશે કઠોર સ્થિતિમાં યમનમાં નવા વડાપ્રધાન છે માઇન અબ્દુલ અબ્દુલ મલિક મલિક આ પૂર્વ એશિયાનો નકશો તો તમે પૂર્વ પશ્ચિમ એશિયાનો નકશો તમે જોઈ શકો છો આ છે ઈરાન ઈરાક સાઉદી અરેબિયા યમન તો અહીં આવેલું છે યમન અને તેનું પાટનગર છે સના પાટનગર છે સના અને યમનની દક્ષિણા આવેલું છે જીબુટી

ગંગોત્રી હિમનદી પાસેના હિમાલયના ચાર પર્વત શિખરના નામ કોના નામ પરથી લખાયા છે આ નામ લખાયા છે અટલ બિહારી વાજપેયીના નામ પરથી આ ચાર શિખરોના છે અટલ વન ટુ થ્રી અને અને તેની ઊંચાઈ પણ મે દર્શાવેલી છે ઊંચાઈ આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી તાજેતરમાં એકવીસમી ઓક્ટોબરના રોજ વડાપ્રધાને કોના નામ પરથી રાષ્ટ્રીય પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે મેં તમને ગઈકાલના વિડીયોમાં જણાવ્યું હતું કે એકવીસમી ઓક્ટોબરના રોજ આઝાદ હિંદ ફૌજની સ્થાપનાને પંચોતેર વર્ષ પૂર્ણ થયા અને આ નિમિત્તે પહેલી વાર એવું બન્યું કે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી સિવાય કોઈ ત્રીજા દિવસે લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવ્યું તો આ પ્રસંગે વડાપ્રધાને નેતાજી સુભાષચંદ્ર બોઝ ના નામ પરથી રાષ્ટ્રીય પુરસ્કાર આપવાની જાહેરાત કરી અને આ પુરસ્કાર રાહત અને બચાવ કાર્યોમાં ઉત્કૃષ્ટ કામ કરનાર પોલીસ કર્મીઓને આપવામાં આવશે અને આ પુરસ્કાર અપાશે ત્રેવીસમી જાન્યુઆરીના રોજ નેતાજી સુભાષ ચંદ્ર બોઝના જન્મદિવસે તો હું તમને એક ટફ પ્રશ્ન પૂછું છું કે આગામી ત્રેવીસ જાન્યુઆરી 2019 આવશે ત્યારે તે દિવસે નેતાજી સુભાષ ચંદ્ર બોઝનો કયા ક્રમનો જન્મદિવસ હશે એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે તાજેતરમાં કયા બેંકે વેલ્થ 허બ લોન્ચ કર્યું છે આ બેંક છે SBI સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જેની સ્થાપના થઈ હતી 1955 માં અને તેના ચેરમેન છે રજનીશ કુમાર ચેરમેન છે રજનીશ કુમાર આ ઉપરાંત તમારે SBI વિશે બીજા બે ત્રણ ફેક્ટ યાદ રાખવાના છે તે હું તમને જણાવી દઉં છું પહેલા SBI ના MD છે અરિજીત બાસુ આ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ છે MD છે અરિજીત બાસુ અને તેના ચેરમેન છે રજનીશ કુમાર આ બે ફેક્ટ યાદ રાખવાના છે તેનું વડું મતક આવેલું છે મુંબઈ ખાતે શું તમે જણાવી શકશો કે SBI ની ટેગલાઇન કઈ છે ચલો હું તમને જણાવી દઉં કારણ કે તેની ટેગલાઇન ખૂબ લાંબી છે તેની ટેગલાઇન છે વિથ યુ ઓલ ધ વે પ્યોર બેન્કિંગ નથિંગ એલ્સ ધ નેશન્સ બેંક ઓન અસ આટલી લાંબી તેની ટેગલાઇન છે જનરલી બેંકની ટેગલાઇન ખૂબ ટૂંકી હોય છે પરંતુ એસબીઆઈ ની થોડી લાંબી છે અને હું તમને થોડું કરેક્શન જણાવી દઉં છું કે જે અરિજીત બાસુ છે તે એસબીઆઈના એમડી હતા પરંતુ હવે તેમનું સ્થાન લઈ લીધું છે અંશુલા કાંતે તો હવે અંશુલા કાંત એસબીઆઈના નવા એમડી છે બે હજાર વીસ સુધી તો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અંશુલા કાંત હવે આજે

તે આવેલું છે ઇન્ચિયોન ખાતે દક્ષિણ કોરિયામાં હવે જીસીએફ શું છે તેનું પૂરું નામ છે ગ્રીન ક્લાયમેટ ફંડ એટલે કે જળવાયુ પરિવર્તનને રોકવા માટે જળવાયુ પરિવર્તનની હાનિકારક અસરોથી બચવા માટે આ સંસ્થા ફંડ આપે છે જેમ કે દિલ્હીમાં પ્રદૂષણનું પ્રમાણ વધારે છે દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા માટે જે પગલાં લેવા પડે એ પગલાં લેવા માટે ફંડ પ્રોવાઈડ કરશે ગ્રીન ક્લાયમેટ ફંડ તો વિકાસશીલ દેશોને જળવાયુ પરિવર્તનને પહોંચી વળવા માટે

તાજેતરમાં શક્તિ ભટ્ટ પ્રથમ પુસ્તક પુરસ્કાર કોણે જીત્યો છે આ પુરસ્કાર જીત્યો છે સુજાતા ગિદલાએ સુજાતા ગિદલાએ અને તેનું પુસ્તક આન્ટ્સ અમંગ એલિફેન્ટ્સ એન્ડ અનટીચેબલ ફેમિલી એન્ડ ધ મેકિંગ ઓફ ન્યૂ ઇન્ડિયા માટે અપાયો છે અને આ પુરસ્કાર બે હજાર આઠથી અપાય છે જે બદલ બે લાખ રૂપિયા રોકડા આપવામાં આવે છે તાજેતરમાં પૂર્વ પેસિફિક મહાસાગરમાં કયું તોફાન મેક્સિકોના પશ્ચિમ કિનારા તરફ આગળ વધી રહ્યું છે તો આ તો પાંચ વિલા વિલા મેક્સિકોનો જે પશ્ચિમ કિનારો છે તે તરફ આગળ વધી રહ્યું છે હું તમને જણાવી દઉં કે ત્રણ દેશ છે ઉત્તર અમેરિકાના કેનેડા અમેરિકા અને મેક્સિકો શું તમે કોમેન્ટમાં જણાવી શકશો કે આમાં ત્રણ દેશો વચ્ચે કરાર થયો છે મુક્ત વેપાર અંગેનો પહેલાં જૂનો કરાર હતો નાફટા નોર્થ અમેરિકા ફ્રી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ તો નાફટા રદ થઈને એક નવો કરાર આવ્યો છે એ કરારનું નામ

પેપે નામથી પેમેન્ટ સેવા શરૂ કરી છે તે ક્યુઆર કોડ પર આધારિત છે તમને ખબર છે ક્યુઆર કોડ નું પૂરું નામ શું છે ક્વિક રિસ્પોન્સ કોડ અને આ સેવા સોફ્ટ બેંક નિગમ અને યાહુ જાપાન નિગમ ના સહયોગ થી શરૂ કરાઈ છે અને તમને ખબર હોવી જોઈએ પેટીએમ ની સ્થાપના થઈ હતી બે હજાર દસ માં સ્થાપક છે વિજય શેખર શર્મા અને તેની પેરેન્ટ કંપનીનું નામ છે વન નાઇન સેવન કોમ્યુનિકેશન જો તમે કોઈ જગ્યાએ પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવા જાવ તો પેટીએમ નું જે બોર્ડ હોય છે ત્યાં તમે નીચે વાંચશો એકદમ નાના અક્ષરે લખેલું હોય છે વન નાઇન સેવન કોમ્યુનિકેશન જે પેટીએમ ની પેરેન્ટ સંસ્થા છે તેમાંથી પેટીએમ બનેલું છે તાજેતરમાં રસાયણશાસ્ત્રમાં નોબલ પુરસ્કાર જીતનાર વૈજ્ઞાનિક નું અવસાન થયું તેમનું નામ શું છે તેઓ જાપાનના હતા તેનું નામ છે ઓસામુ શિમો મુરા ઓસામુ શિમો મુરા તેમને અને અન્ય બે અમેરિકન વૈજ્ઞાનિકો સહિત બે હજાર આઠમાં જેલીફિશ પ્રોટીનની શોધ બદલ નવલ પુરસ્કાર અપાયો હતો તાજેતરમાં વડાપ્રધાને છત્રીસમા ક્રમના કાર્પેટ એક્સપોન ઉદ્ઘાટન સ્થળે કર્યું તો ઉદ્ઘાટન કર્યું વારાણસીમાં અગાઉ વારાણસીમાં વડાપ્રધાને વડાપ્રધાને નહીં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથી સૌપ્રથમ અલગ ક્રુઝની પણ શરૂઆત કરી હતી તો કાર્પેટ એક્સપોન ઉદ્ઘાટન પણ કર્યું વારાણસી ખાતે અને બે હજાર ઓગણીસનો જે પ્રવાસી ભારતીય દિવસ છે એ પણ વારાણસીમાં યોજાનાર છે અને આ જે ઉજવણી છે તેમાં ભાગીદાર બનનાર છે એક દેશ તો તે દેશનું નામ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે ચલો હું તમને નામ કહી દઉં છું મોરેશિયસ તમારે કોમેન્ટમાં જણાવવાનું છે તેના વડાપ્રધાન કોણ છે મોરેશિયસના વડાપ્રધાન તાજેતરમાં રાષ્ટ્રીય મહિલા આયોગે કાર્યસ્થળ પર યૌન શોષણના બનાવોને રિપોર્ટ કરવા માટે એક મેલ આઈડી લોન્ચ કર્યો છે તેનું નામ શું છે તો મેલ આઈડી નું નામ છે ncwme2@gmail.com એટલે કે

એટલે કે જમીન થી ઘેરાયેલો એવો સૌથી મોટો દેશ છે કઝાકસ્તાન તે ઉત્તર એશિયામાં આવેલો છે અને એક રીતે ખુબ મહત્વ સ્થાન ધરાવે છે તેનું પાટનગર છે અસ્તાના ચાલો આપડે મેપ જોઈએ કઝાકસ્તાન ક્યાં આવેલું છે આ છે કઝાકસ્તાન આ છે ઇન્ડિયા પાકિસ્તાન અફઘાનિસ્તાન જો થોડા કન્ટ્રીઝ ઇમ્પોર્ટન્ટ છે તમને જણાવી દઉં પહેલા કઝાકસ્તાન તેનું પાટનગર છે અસ્તાના ઉઝબેકિસ્તાન તેનું પાટનગર છે તાશ્કંદ કિર્ગિસ્તાન તેનું પાર્ટન છે બિસ્કેક બિશકેક તે બધ તાજેકિસ્તાન પાર્ટન કરે છે દુશાંબે અને તુર્કમેનિસ્તાન તેનું પાર્ટન છે અશગ્યા બદ્ધ તો આ છે કઝાકિસ્તાન હવે કઝાકસ્તાનનું ચલણ આપણને ખાસ ખબર હોવી જોઈએ તેનું ચલણ છે ટેન્ગે ટી એનજી ટેન્ગે તો આટલી માહિતી આપણને ખાસ ખબર હોવી જોઈએ કઝાકિસ્તાન વિશે તાજેતરમાં ઉસ્તાદ ચાંદ ખાન લાઇફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ કોને મળ્યો આ એવોર્ડ મળ્યો પંડિત વિશ્વ મોહન ભટ્ટ પંડિત વિશ્વ મોહન ભટ્ટ છે તેમણે મોહન વીણા બનાવી હતી જે સરસ્વતી માતાના હાથમાં હોય છે એને કહેવાય છે વીણા અને તેમને ગિટાર પસંદ હતું હવે ગિટાર એક અલગ વાદ્ય છે વીણા અલગ વાદ્ય છે તો ગિટાર અને વીણા બંનેનું મિશ્રણ હોય તેવી વીણા તેમને બનાવી માટે તેમનું નામ આપ્યું મોહન વીણા લગભગ દસમા કે અગિયારમા ધોરણની ચોપડીમાં તેનો પાઠ પણ છે ઇંગ્લિશમાં દસમામાં છે આઈ થિંક મોહન વીણા તો પંડિત વિશ્વ મોહન ભટ્ટે બનાવી હતી મોહન વીણા અને તેમને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો છે મોહન વીણા બનાવવા બદલ અને સંગીતમાં સંગીતમાં જેમણે આજીવન યોગદાન આપ્યું તે બદલ તો આ સાથે આજનો વિડીયો કન્ક્લુડ કરીએ છીએ તમે ગ્રુપની ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી શકો છો તેની જે લિંક છે હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો આ સાથે આજનો વિડીયો કન્ક્લુડ કરીએ આવતીકાલે ફરી મળીશું જય હિન્દ ગોડ બ્લેસ યુ ઓલ